21 સપ્ટેમ્બર ના રોજ સવારે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનેલ હતા, જે મુજબ મૂળ થાઈલેન્ડની રહેવાસી જે હાલ ઇન્ડિયામાં ટુરિસ્ટ વિઝા ઉપર હતી, જેનું નામ મિસ વાનિડા ભૂષણ, જે રોય થાઈલેન્ડની રહેવાસી છે અને જેમ અગાઉ વાત કરી ટુરિસ્ટ વિઝા ઉપર ઇન્ડિયા આવેલ હતા ને અહીં સુરતમાં ઉમરા વિસ્તારમાં રહેતા હતા, એને ડેડ બોડી સળગાયેલી હાલતમાં બળેલી હાલતમાં મળી આવેલ હતી. એના વિગતવાર મિત્રોની એના મળતિયાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એની એક સોનાની ચેન અને બે મોબાઈલ ફોન ગાયબ હતા. બંને મોબાઈલ ફોનની કિંમત લગભગ 2 લાખ રૂપિયા અને સોનાની ચેનની કિંમત આશરે 25,000 રૂપિયા હતી. આ વિસ્તારમાં તમામ સીસીટીવી અને ટેકનિકલ તપાસ કરવામાં આવી. ડેડ બોડીના સિવિલ હોસ્પિટલમાં પેનલ, ડૉક્ટર્સની પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવ્યા. એફએસએલની ટીમ બોલાવવામાં આવી. બાકી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર્સ, તમામ એક્સપર્ટની વિગતવારની મદદ આ કેસની ડિટેક્શનમાં લેવામાં આવી. સીસીટીવી ફૂટેજ દરમિયાન અને ટેકનિકલ સર્વેલન્સની જે મહેનત થઈ, આમાં જાણવા મળ્યું કે આ ઘરની આજુબાજુ અનંડા ઉર્ફે એડા સોમવાદ વોંગફ્રોમ, જે એની ફ્રેન્ડ હતી અને આ પણ મૂળ થાઈલેન્ડની રહેવાસી છે, આ પાદર સ્ટ્રીટ રૂણ મગદલ્લામાં રહે છે, એની હાજરી શકમંદ રીતે જણાઈ આવેલ હતી. પણ એમણે એક ખોટી સ્ટોરી ઊભી કરી અને કોઈ પણ રીતે એની કોઈ પ્રકારની ગુનાહિત આમાં સંડોવણી છે આનાથી સ્પષ્ટ રીતે ઇનકાર કરતી હતી. પરંતુ એક્સપર્ટ્સ, પીએમ, એફએસએલ એક્સપર્ટ્સ અને બનાવવાળી જગ્યાની પરિસ્થિતિ જોતાં જે વસ્તુઓ ત્યાંથી ગુમ મળી આવેલ હતી, સોનાની ચેન, મોબાઈલ ફોન, આના આધારે 11મી તારીખે મર્ડરના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પછી બધી ટેકનિક્સ અને ઇન્વેસ્ટિગેટિવ મહેનત, જેમાં સુપરવાઇઝરી અધિકારીઓ તરીકે સેક્ટર 2 શ્રી મુલિયાણા હતા, એડિશનલ સીપી ક્રાઇમ શ્રી શરદ સિંગલે પણ મહેનત કરી. ખાસ કરીને મારે ઉલ્લેખ કરવું છે ડીસીપી ઝોન 3 વિધિ ચૌધરી અને ઉમરા પીઆઈ શ્રી સાલુંકે, આ ટીમે અને એની સાથે એક એસઆઈટી પણ રચના કરાયેલ હતી. આ તમામની મહેનતથી ખૂબ સારા પુરાવાઓ સાથે આ ગુનો ડિટેક્ટ થયેલ છે. એના જે મોબાઈલ ફોન અને સોનાની ચેન ગુમ થઈ હતી, આ આરોપી બેન પાસેથી મળી આવેલ છે. રૂમના બહારના બહારથી બંધ કરવામાં આવ્યા હતા, જે બહુ મોટી શંકાસ્પદ બાબત હતી. એની ચાવી પણ આરોપી બેનના ઘરે સંતાડેલી હતી, ત્યાંથી રિકવર કરી લેવામાં આવી છે. આ તમામ પુરાવાને ધ્યાને લેતા એને અટક કરવાની તજવીજ ચાલે છે. આપને ખ્યાલ છે કે અત્યારે કોરોનાના સમય છે, કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને
હવે પછી કાયદેસર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચકચારી બનાવ હતા, કોઈના પણ મર્ડર હોય અને ખાસ કરીને કોઈ વિદેશીના મર્ડર સુરતમાં થયેલ હોય જેના લીધે આ કેસની ગંભીરતા વધારે વધી જતી હતી, કેમ કે એમ્બેસી, થાઈ એમ્બેસીના અધિકારીઓ પણ અમારા સંપર્કમાં હતા, પણ તમામના સહકારથી અને ઇન્વેસ્ટિગેટિવ ટીમની મહા મહેનતના લીધે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. હવે આગળની કાર્યવાહી વિગતવારની આગળ ધપાવવામાં આવશે. થેન્ક યુ.